અને હવે વાત કરીશું રસ્તામાં પડેલા ખાડાની। करोड़ों रूपया आंथण कर बनावेला रोड वरसाद एक थपाट थी धोवाई गया है। कहवा अमदावाद हाल स्मार्ट सीटी है, परंतु तमें शहर रस्ता पर निकलो तो खबर ज नहीं पड़े कि रस्ता में खाड़ा है कि खाड़ा में रस्ता। मोटा भागना रस्ता एटली हदे धोवाई गया है कि वाहन चालक त्राहीमाम है। करोड़ों खर्चे समारकाम थाय, परंतु थोड़ा समय में ज रस्ताओं की स्थिति जैसे थे जेवी बनी जाए। बोपल घुमा विस्तार की बसमार हालत थी स्थानिकों और तंत्र सामे भारो भार रोष पण जोवा मळी रह्यो छे। पैसा चवाई जाए, पैसा रहता ज नथी। वर्षे वर्षे काम, छ महीने वर्षे अने पछी दिखाय ज नहीं। चोमासामां पाणी ने पाणी, बीजू कोई रस्ता होय ज नहीं। खाड़ा खाड़ा खाड़ा, गंदगी भी एटली, मुश्किल हो एट कहीं हा ना अमारे कहीं इमरजेंसी हॉस्पिटल जवुं होय कहीं हा होय ते होय तो खाड़ा में कोई नानो छोकरो भी जतु होय गटरों बटरों बधुं खुल्लुं होय छे। तो वरसाद बाद रस्ता पर खाड़ा पड़वा जाने की सामान्य बात बनी गई है, परंतु आ वक्त तो हदश थी गई। अमदावाद में पड़ेला वरसाद बाद रस्ता की जो हालत थी है, स्मार्ट सीटी ने शर्मा दी है। हाल में ज बनावेला रोड पर एवं तो मसमोटा खाड़ा पड़ा है कि तमे जो वाहन लईने जता होय अने खाड़ा में खाबको तो इजा थवानी पण शक्यता है। आ दृश्य जो अमदावाद वेजलपुर विस्तार वस्त्रापुर क्रॉसिंग रोड पर वरसादी पाणी भरायेला है अने आ पाणी नीचे होय छे भयजनक खाड़ा, तो घना समय थी आ रस्ता की आवी ज हालत है। स्थानिकोए वारंवार रजूआत करी छता तंत्र पेट नुं पाणी हलतुं नथी। कमरतोड़ खाड़ा में वाहन चालक पड़ा होय तेवी पण घटनाओ सामे आवी छे। अमदावादना खाड़ा बनी रहा है मौतना कूवा, असंख्य खाड़ा तंत्रनी लापरवाहीनी चाड़ी खाई रहा है। दर वर्षे अमदावाद महानगरपालिका फाड़वे छे रोड रीसरफेस माटे करोड़ों रूपया। रोड पेचवर्क अंगे दर अठवाडिये स्टेन्डिंग कमिटी की बैठक में थाय छे चर्चा, छता पण अमदावादीओ सही रहा है खाड़ानुं दर्द। खाड़ाना कारणे अमदावाद में अकस्मातनी संख्या में पण नोंधपात्र वधारो थयो छे। જો તમે જુઓ છો ને કે આ કેવા ખાડાના અત્યારે પાણી ભરાઈ જાય છે, અત્યારે બધું થયા કરે છે ને પાણીનો કોઈ નિકાલ નહીં થતો, રોજ આવવા જવામાં રોજ તકલીફ પડે છે, ખાડાના હિસાબે ગાડીઓ ખરાબ થાય આવું બધું। મુશ્કેલી તો વાત જ છોડી દો, કારણ કે આમ કહેવાય ને કે તમારા વિકલ નહીં પથારી ફરી જાય, એટલા જોરદાર ખાડા છે અને ટ્રાફિક સાંજે એટલું બધું થાય છે ને કે આજુબાજુની સોસાયટીઓની બધી જ પબ્લિક હેરાન થાય છે, તો પ્લીઝ આના માટે કંઈક કરો। અને અહીં કેટલાય વાહનવાળો ટુ વ્હીલરવાળા દરરોજ પડી જાય છે, ગાડીઓવાળા જો કેવી પરિસ્થિતિ છે, કોઈ ધ્યાન આપતું નથી, કમ્પ્લેનો કેટલી કરી કોઈ આવતું નથી, કમ્પ્લેનો કેટલી વાર એએમસીમાં કરી કોઈ આવતું નથી, કોઈ ધ્યાન આપતું નથી। આ પરિસ્થિતિ એક અઠવાડિયાથી છે, એક અઠવાડિયાથી આ પરિસ્થિતિ છે, કોઈ અહીં નજર જોત ને વેરો લેવામાં પહેલો નંબર, ઘર વેરો લાવો ફલાણો વેરો લાવો બધું તૈયાર, તો અમને હાલવું જોઈએ ને કે કોર્પોરેશન છે સહી ફેસિલિટી છે। અમદાવાદમાં સાણંદ બાયપાસ રોડ વરસાદમાં ડિસ્કો રોડ બની ગયો છે। અમદાવાદમાં વરસાદ આવતાની સાથે જ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને જેના કારણે રસ્તા પર જતા વાહન ચાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે। અનેક જગ્યાએ અકસ્માત થવાનો ભય પણ રહેતો હોય છે, ત્યારે રસ્તાની આ સ્થિતિ જોઈ હજુ પણ તંત્રની આંખ નથી ખુલી રહી। કોઈ શોધી બતાવ્યું કે ચંદ્રની સપાટી પર ખાડા છે, પરંતુ અમદાવાદમાં પણ આ પરિસ્થિતિ છે। આપ જોઈ રહ્યા છો રોડ રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે કે જાણે કે ચંદ્રની સપાટી હોય। અમદાવાદના સાણંદ વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાણંદ બાયપાસ રોડ પરથી જો તમારે પસાર થવાનું હોય તો 100 વાર વિચાર કરજો, કારણ કે અહીંથી પસાર થતા તમામ વાહનો છે તે જાણે કે ડિસ્કો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે અને આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ રહેતી હોય છે। ખાસ કરીને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો અહીંથી પસાર થાય તો જાણે કે બહુ મોટી ભૂલ કરી છે તેવો તેમને અનુભવ થાય છે,
અહીં રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે કે તે રસ્તાઓ ક્યારે સુધરશે તેનું કોઈ ચોક્કસ સમય નથી, પરંતુ હા એટલું ચોક્કસ છે કે વાહન ચાલકો છે તેમની કમર તૂટી જાય તેવા આ રસ્તા છે, અને તેને કારણે ખાસ કરીને વાહન ચાલકો તો પરેશાન છે, પરંતુ મોટા વાહનો લઈને જે ટ્રકો માલસામાનની હેરફેર સાણંદ બાયપાસ રોડ પરથી કરે છે તે લોકોએ સૌથી વધારે સહન કરવાનું આવે છે. અહીં સ્થાનિકોના કહેવા પ્રમાણે ઘણી બધી વાર અકસ્માત પણ થયા છે, પરંતુ તંત્ર છે તે જાણે કે અજાણ હોય તેવું વર્તન ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે, જે ખાસ કરીને વાહન ચાલકો અને અહીંથી પસાર થતા લોકો માટે અહિત છે તે ચોક્કસથી કહી શકાય. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.